રાજકોટ મનપા દ્વારા વધુ બે વોર્ડમાં ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને મનપાની 6000 ચોરસ મીટરથી પણ વધુ જમીન ખુલ્લી કરાઈ હતી. મનપા દ્વારા ડિમોલિશન કરી 60થી વધુ ગેરકાયદે છોકરાઓ તોડી પડાયા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 17માં આવેલ રિંગ રોડ પર મનપાના ખુલ્લા પ્લોટમાં 45થી વધુ ગેરકાયદેસર ઝૂંપડાઓ બાંધી લોકો વસવાટ કરવા લાગ્યા હોવાથી મનપા દ્વારા બુલડોઝરની મદદથી તમામ ઝૂંપડાઓ તોડી પડાયા હતા અને ડિમોલિશન કરી જગ્યા ખુલ્લી કરાઈ હતી. ઉપરાંત શહેરના વોર્ડ નંબર 16માં પણ રામનગર વિસ્તારમાં રસ્તા પર ખડકી દેવાયેલ ગેરકાયદે બાથરૂમ ઓરડી સહિતના બાંધકામનું ડિમોલિશન કરાયું હતું અને તેને દૂર કરાયું હતું. રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 17 રિંગ રોડ ઉપર ગાર્બેજ સ્ટેશનની બાજુમાં રાજકોટ મહાનગરપાલિકાની 6000 ચોરસ મીટર જમીન ઉપર કાચા પાકા આશરે 45 ઝૂંપડા આવેલા હતા, જે આજે દૂર કરી જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે. એ ઉપરાંત વોર્ડ નંબર 16માં રામનગર વિસ્તારમાં રસ્તા ઉપર બાથરૂમના અંદાજિત 14 દબાણો બાથરૂમ તથા કાચી ઓળીના એ દૂર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે. મનપા દ્વારા બે વોર્ડમાં જુદા જુદા વોર્ડમાં ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દઈ ડિમોલિશન કરી દૂર કરી 6000 ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરાવી હતી. દેવાંગ ગુજરાતીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.